અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની ઘટના. ઝાલોદર ગામે ચોરાયા 40 પ્રવાહના તાર. યુજીસીએલના કર્મચારીએ સર્વે કરી નોંધાઈ પોલીસ ફરિયાદ. સાસણગીર ખાતે પ્રથમ વખત 1 માસ સુધી મોનસૂન ફેસ્ટિવલ યોજાશે. રાજ્ય સરકાર અને ગુજરાત ટુરિઝમ વિભાગનું સંયુક્ત આયોજન. 12,000 સ્ક્વેર ફૂટના વિશાળ વોટરપ્રૂફ ડોમ બનાવાશે. ધોરાજીના જુનાગઢ રોડ રેલવે ફાટક પાસેથી મોટરસાઇકલ ચાલક અને પાછળ બેઠેલા શખ્સો પાસેથી વિદેશી દારૂ અને બિયરોની હોટલોનો જથ્થો મળી આવ્યો. પોલીસે મુદ્દામાલ લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ગુજરાતના અન્ય શહેરો કરતા સૌથી ઓછી ફી ધરાવતી સ્કૂલ એટલે કે SRK ઉચ્ચતર માધ્યમિક શાળા ધોરણ 11 સાયન્સ અને કોમર્સના 100% રિઝલ્ટ ધરાવતી તેમજ આખા દિવસની સ્કૂલ એટલે કે SRK ઉચ્ચતર માધ્યમિક શાળા હોસ્ટેલ સુવિધા સાથે. સ્કૂલ એડ્રેસ સર્વે નંબર 128 પેટા કલમ 2 સાપેડા ગામની બાજુમાં અંજાર ભુજ હાઈવે તાલુકો અંજાર કચ્છ. ફોન 02836 22 88 93. સ્વાદ અને શુદ્ધતાની ઓળખાણ. વાવ, પંજાબી, ચાઇનીઝ અને કોન્ટિનેન્ટલ નો સ્વાદ. વોટ અ ટેસ્ટ. એસી અને નોન એસી રૂમ નો સરતાજ. બાળકો માટે એક્સલન્ટ ચિલ્ડ્રન પાર્ક. કોન્ફરન્સ કમ મેરેજ હોલ તેમજ બર્થડે પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગની ઉજવણીનો એક જ પર્યાય. શું જોઈએ મારા આકા? ગાડી, બંગલા, પૈસા જોઈએ? હા, તમે તો ખેડૂત છો, આ બધું તો તમે જાતે જ મેળવી શકો છો. ક્યાંના ખેડૂત, એક તરફ તો રસ ચૂસે કીટાણુ, ઉપરથી ઓછો વરસાદ. તણાંગ, એટલા માટે કહું છું અપનાવો આજીઝ સીડ્સના 111 કપાસ બિયારણ. આનાથી મળશે રસ ચૂસે કીટકોથી રક્ષા અને પાકશે ઓછા વરસાદમાં પણ સારો મોલ. એટલે જ નિમા રાખા, કપાસના મોલથી જોડાયેલી દરેક સમસ્યાનો બસ એક જ ઉપાય, આજીઝ સીડ્સના 111 કપાસ બિયારણ. સત્યમેવ રોયલ 2 BHK એન્ડ 3 BHK લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ એન્ડ શોપ્સ વિથ કોમન પ્લોટ, ચિલ્ડ્રન પ્લે એરિયા એન્ડ જીમ. સત્યમેવ રોયલ. અરવલ્લીના મોડાસા તાલુકાના ઝાલોદર ગામે 2 કિલોમીટર સુધીના વીજ તાર ચોરાયા, જે બાબતે UGBCL કચેરી દ્વારા સર્વે કરી પોલીસ ફરિયાદ નોંધાવાઈ. અરવલ્લી જિલ્લામાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની મોડાસા વિભાગ કચેરીના સાકરિયા ફીડરના ઝાલોદર ગામની સીમમાંથી 11 KV વીજ લાઇનના તાર વીજ પ્રવાહ બંધ કરી તસ્કરો કાપીને લઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. વિશેષ વિગત અનુસાર UGBCL વિભાગીય કચેરી મોડાસાના તાબા હેઠળના ઝાલોદર ગામની સીમમાંથી પસાર થતી 11 KV હેવી વીજ લાઇન અને હળવી વીજ લાઇનના વીજ પોલના વચ્ચેના ગાળામાંથી રાત્રિના સુમારે વીજ પ્રવાહ બંધ કરીને તસ્કરો કાપી લઈ ગયા હતા. અંદાજિત 2 કિલોમીટર લંબાઈના વીજ તાર કાપીને લઈ જવા અંગે UGBCL
કચેરી દ્વારા રૂપિયા 60,000 ની કિંમતના તાર ચોરી થયાની મોડાસા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ચાલુ વીજ પ્રવાહે પુનઃપૂર્વક લાઇન બંધ કરી 39 ફોર ઉપરથી પસાર થતી વીજ લાઇન તારની ચોરીમાં કોઈ જાણ ભેદો હોવાની સંપૂર્ણ આશંકા તંત્ર અને ગ્રામજનો દ્વારા વ્યક્ત કરાઈ હતી. મોડાસા યુજીવીસીએલ વિભાગના જાલોદર ફીડરમાંથી પસાર થતી વીજ લાઇન ચાલુ વીજ તાર કાપી લઈ જવાના અનોખા બનાવથી નવતર પ્રકારે તસ્કરો દ્વારા આ પ્રકારની ચોરીથી આશ્ચર્ય ઉભું થયું છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. તારીખ 7/6/2015 ના રોજ મુજે જાલોદર તાલુકો મોડાસાના અમારા ખેતીવાડી ગ્રાહકોના અમુક સવારે ફોન આવેલ કે ભાઈ અમારી મોટર ચાલુ થતી નથી અને અમારા કોઈ મેઇન લાઇનના વાયરો ચોરી ગયા હોય એવું અમને જણાય છે. જેથી તુરંત અમારી ઓફિસના જે હેલ્પર દ્વારા એમની રૂબરૂ સ્થળ તપાસ કરતા અને જોડાયું તો ત્રણ ખેડૂતોના જે ખેતીવાડીના કનેક્શનથી આશરે 15-15 ગાળા એટલે 15-16 થાંભલાના જે વાયરો જે હતા એમનું તપાસ કરાવતા જોતા અને એ લોકો એમ કે ઉપરથી વાયરો કાપી અને એના ટુકડા કરી અને લઈ ગયા હોય એવું માલુમ પડતા પછી તુરંત હું રૂબરૂ બીજા દિવસે આ લોકેશનની સ્થળ તપાસ કરતા હું રૂબરૂ પંચનામું કરતા પંચો રૂબરૂ બોલાવતા ત્રણેય ખેડૂતોને સાથે રાખીને જોતા એમના બે જે કૂવાના કનેક્શન હતા એક કનેક્શન લગભગ 10 વર્ષ પહેલાંનું હતું અને બીજું 3 વર્ષ પહેલાંનું અને એક કનેક્શન હજી એમની લાઇન ચાલુ જ કરવાની હતી એમાં બે કનેક્શન 11 કેવીના મેઇન 11 કેવીના ગાળા એટલે એક લાય થાંભલા ઉપરથી 3 વાયર પસાર થાય એવા બેના 26 ગાળાના વાયર અને એક હળવા દબાણની લાઇનના વાયર એના 14 ગાળાના વાયર એટલે કુલ આમ મળીને જોવા જાવ તો 39 ગાળાના એલ્યુમિનિયમ કા કન્ડક્ટરો આના ઉપરથી થાંભલા ઉપર ચડી કાપી ટુકડા કરી અને જે તે માણસો આ વાયરો ચોરી ગયેલ છે અને એમનું જે આ લોકેશન છે એ જાલોદર એકદમ સ્ટેન્ડના નજીક કે પબ્લિકની અવર જવર હોઈ શકે એવા લોકેશનમાંથી આ ચોરીઓ થઈ છે. સહયોગ હોટલથી જાલોદર સ્ટેન્ડ સુધી અને જાલોદર સ્ટેન્ડ સુધીથી સહયોગ હોટલ સુધી આ 2.5 કિલોમીટર આશરે 2.5 કિલોમીટરના ગાળામાંથી ટોટલી 6,200 મીટર જેટલો એલ્યુમિનિયમ કન્ડક્ટર કાપીને ટુકડા કરીને લઈ ગયેલ છે જેની જૂના પ્રમાણે જોવા જાય તો અંદાજિત કિંમત 86,000 જેવી થાય છે અને જો નવી કિંમત ગણે પ્રમાણે 1.5 લાખ રૂપિયા જેવાનો આ વાયરનો કન્ડક્ટર થાય છે અને અમારા જાણવા મુજબ એ બેનો તો વિદ્યુત પ્રવાહ ચાલુ હોવા બેનો વિદ્યુત પ્રવાહ તો કમ્પ્લીટ ચાલુ જ હતો એનો મતલબ એવો સાબિત થઈ છે કે કોઈ જાણભેદી વ્યક્તિઓ ઉપરથી અમારી મેઇન સ્વિચ કાપી અને આ વાયરો કાપી અને ચોરીને લઈ ગયા એવું મારે જાણવા મળે છે અને તરત પંચનામું કરી અને એની પોલીસ સ્ટેશન FIR પ્રમાણે મેં જાણ પણ કરી છે. મારું નામ મકવાણા વિષ્ણુભાઈ છે. હું ચાલુ થયેલો છું. મારા ખેતરમાંથી તારના કનેક્શનના તાર થાંભલા ઉપરથી તસ્કરો ચોરી ગયા છે એ જાણ અમે જી વીમો કરેલી અને એ લોકોએ FIR ફાડીને પોલીસ કેસ કરી આગળની કાર્યવાહી કરેલી. સાસણગીર ખાતે પ્રથમ વખત 1 માસ સુધી મોન્સૂન ફેસ્ટિવલ યોજાશે જેમાં દરરોજ રાત્રિના રાસ ગરબા સાંસ્કૃતિક કાર્યક્રમ સેલિબ્રિટીના શો સહિતના કાર્યક્રમોની ભણઝાર જોવા મળશે. વિશ્વવિખ્યાત સાસણગીર ખાતે પ્રથમ વખત જ રાજ્ય સરકાર અને ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલ 1 માસ સુધી ભવ્ય રીતે યોજાશે. વિશેષ વિગત અનુસાર ગુજરાત તથા સૌરાષ્ટ્રનું મુખ્ય પર્યટન સ્થળ તરીકે ગીર સોમનાથના સાનિધ્યમાં આવેલ સાસણગીરને લોકો ડણકતા સાવજ માટે જ ઓળખે છે પણ એ ઉપરાંત સાસણની પક્ષી સૃષ્ટિ પણ અદભુત અને અદ્વિતીય છે. આખો ગીર વિશ્વના શ્રેષ્ઠતમ પક્ષી અભયારણ સમૂહ છે. ગીરની પ્રાકૃતિક સંપદા અદભુત છે. 16 જૂને સિંહ દર્શન પ્રવાસીઓ માટે 4 માસ બંધ રહે છે જેને ધ્યાને લઈને આ ઓફ સિઝનમાં પણ ગીરમાં વિશ્વના પ્રવાસીઓનું આકર્ષણ અકબંધ રહે સ્થાનિક હોટલો વાહનો ગાઈડોને રોજીરોટી મળી રહે તથા વર્ષા ઋતુમાં લીલીછમ હરિયાળી અને કુદરતી સૌંદર્યનો નજારો માણી શકે તેવા હેતુથી ગુજરાત સરકાર અને ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા સાસણગીર ખાતે સૌ પ્રથમ વખત જ ચોમાસા દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલ સતત 1 માસ તારીખ 10/7/2016 થી 10/8/2016 સુધી રાખવામાં આવેલ છે. આપણને જાણીને આશ્ચર્ય થશે કે પ્રથમ વખત જ યોજાનાર આ મોન્સૂન ફેસ્ટિવલમાં 12,000 સ્ક્વેર ફૂટના વિશાળ વોટરપ્રૂફ 8 જેટલા અલગ અલગ જગ્યાએ ડોમ બનાવાશે જેમાં વાહન પાર્કિંગ ખાઈ પીણીના સ્ટોલો પશુ પક્ષી તથા ગીરમાં થતી ઔષધિઓની જાણકારી આપતા સ્ટોલો 13 જેટલા પેરાસુટ જેવા જાહેરાતો માટે વિશાળ બલૂન
રાત્રિ દરમિયાન લેઝર લાઇટો, દરરોજના કાર્યક્રમના ઇલેક્ટ્રિક બોર્ડ સહિત તમામ વોટર પ્રૂફ ડોમમાં રાખવામાં આવશે. સાસણગીર હોટલ તથા રિસોર્ટ એસોસિએશન દ્વારા આ કાર્યક્રમ માણવા માટે દરેક ગીરના ગામો માણસ રેલીઓ કાઢવામાં આવશે. વધુમાં આ કાર્યક્રમમાં પ્રવાસીઓને ધ્યાનમાં લઈ તમામ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. ગીરની નામાંકિત હોટલોએ આ કાર્યક્રમ દરમિયાન 50% ડિસ્કાઉન્ટ આપી સહયોગ આપેલ. બીએબી માટે અલગ વ્યવસ્થા, આવક પ્લાન્ટની વ્યવસ્થા, કાર્યક્રમમાં સ્થળે આગળ ગીર ઉભું કરાશે, શૌચાલય સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. એક માસ સુધી ચાલનારા ગીર મોન્સૂન ફેસ્ટિવલમાં દરરોજ રાત્રે ગરબા હરીફાઈ, ડાન્સ હરીફાઈ, સંગીત મહેંદી ડ્રોઈંગ, અંતાક્ષરી, પેઇન્ટિંગ, બાળકોની રમત હરીફાઈ રખાશે. ઉપરાંત નામાંકિત બોલીવુડ તથા ટીવી સિરિયલ કલાકારો, પ્રખ્યાત ડાન્સ મંડળીઓ, ગરબા ગ્રુપો, લોક ડાયરા, સીધી ધમાલ નૃત્ય તેમજ રાજ્યકક્ષાની કલાઓ પ્રદર્શિત કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રવાસીઓ માટે ગીરના 5 રૂટો ખુલ્લા મુકાશે, જેમાં સાસણથી દેવળિયા, ભાલશેર, હિરણવેલ, માણકા ડેમ, હરિપુર, ચિત્રાવડ, સાંગોદ્રા, બોરગાવ, ધાવા, જામવાડા સહિતના રૂટો ખુલ્લા મુકાશે, જ્યાં ગીરનો પ્રાકૃતિક સૌંદર્ય અને કુદરતી નજારો દેખાડાશે. ગુજરાતના સાપુતારા બાદ પ્રથમ વખત જ સાસણગીર ખાતે યોજાનાર ગીર મોન્સૂન ફેસ્ટિવલનો અનેરો સ્થાનિકમાં જોવા મળશે. કચ્છના રણનો રણ મહોત્સવથી વિશ્વમાં પ્રખ્યાત થયું તેમજ આ ગીર મોન્સૂન ફેસ્ટિવલ 2016 પણ પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બની રહેશે. કાર્યક્રમ પ્રવાસીઓને વેકેશનમાં પણ જોવા અને જાણવા આનંદ મળી શકશે. પછી જેમાં સાસણગીરમાં વિશાળ ગીર જંગલના વિવિધ જાતના પક્ષીઓ, પશુઓ તથા ઔષધિઓ વિશેની જાણકારી પણ જાણી શકાશે. આ મોન્સૂન ફેસ્ટિવલમાં અમો સાસણ સરકાર શ્રી તથા ગુજરાત ટુરિઝમને હોટલ એસોસિએશન તરફથી વિનંતી કરવામાં આવશે કે કોઈ પણ ફિલ્મી દુનિયાના તથા ટીવી સિરિયલના તથા લોકસાહિત્યકારને આમંત્રણ આપવામાં આવશે, તેથી તેવી વિનંતી કરીશું અમે. આ મોન્સૂન ફેસ્ટિવલનું ગુજરાત ટુરિઝમ વતી 66,50,000 ટેન્ડર ઇસ્યુ કરવામાં આવેલ છે, જે પણ ખરેખર અમારા સાસણ માટે ગૌરવની વાત છે. આ ફેસ્ટિવલથી અમારા સાસણગીરની અંદર રોજગારની તકો પણ ઊભી થશે અને સાસણગીરનું નામ પણ ગુજરાતની અંદર અને ભારતની અંદર કે જે પ્રવાસીઓને આકર્ષણ કરવા માટેનું મુખ્ય બિંદુ બની રહેશે. ફેસ્ટિવલની અંદર અમો સાસણગીર હોટલ એસોસિએશન પણ ગુજરાત ટુરિઝમને પૂરેપૂરો સહયોગ અને સાથ આપીશું અને અનેક કાર્યક્રમની અંદર અમે પોતે પણ એની અંદર ભાગ લઈ અને ત્યાં સ્ટોલ જે ઊભા હોય છે ત્યાંથી અમે એમ દાખલા તરીકે ઊંટ ગાડાઓ, બળદ ગાડાઓ, પછી ઘોડેસવારીઓનું આયોજન કરી અને રેલીઓ કાઢશું અને ગુજરાત ટુરિઝમ કઈ રીતે આમાં આગળ વધવા માંગે છે એના સાથ અને સહકારથી અમે દરેક કાર્યક્રમની અંદર અમે પૂરેપૂરો સાથ અને સહકાર આપશું. હાજી, હું સાસણ ભાલસેલ ગામના એક સરપંચ તરીકે લોકલ એક્સપિરિયન્સ આપું છું કે ગીર વિશે જે સિંહો જોવા માટે એટલો બધો ક્રેઝ છે અને જે એશિયાટિક સિંહ છે એ માત્ર સાસણ ગીરમાં જ ગુજરાતમાં જોવા મળે છે. અને ખુશીની વાત તો એ છે કે સિંહોને 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી વેકેશન રાખવું પડે છે. આ પ્રજનન સમય ચાલે છે, સિંહો અને અન્ય પક્ષીઓ પશુઓ બધાનો પ્રજનન સમય હોય જેથી કરીને પૂરી વાઇલ્ડલાઇફ ને બંધ કરવું પડતું હોય છે, જે 16 જૂનથી બંધ થાય છે. અને 16 જૂનથી બંધ થાય છે એટલે ઘણા બધા રોજગારી ઉપર તો બહુ મોટી અસર પડે છે. નાના મોટા જીપ્સી વાળા ગાઈડો છે અને 4 માસ એકદમ બિઝનેસ બંધ થઈ જાય અને ટુરિઝમ ઉપર જ સાસણ આખું નિર્ભર છે, આસપાસના ગામડા પણ નિર્ભર છે, ઘણી હોટલ રિસોર્ટ પણ એની ઉપર જ નિર્ભર છે. પણ આ વખતે ખુશીની વાત એવી બધી છે કે મોન્સૂન ફેસ્ટિવલ ગુજરાત ગવર્મેન્ટ અને ગુજરાત ટુરિઝમ સાસણની અંદર લાવી રહ્યું છે અને 1 માસનો પ્રોગ્રામ છે. 15 જુલાઈથી 15 ઓક્ટોબર સુધી મોન્સૂન ફેસ્ટિવલ ચાલશે અને આ મોન્સૂન ફેસ્ટિવલમાં વેકેશન હોવા છતાં આપણે સિંહોને ન જોવાનો આગ્રહ રાખી અને એટલી બધી પ્રકૃતિ, ગ્રીનરી, નદી નાળા, ઝરણાઓ, પક્ષીઓ
આટલું બધું જોવાનો લાભ મળશે. માત્ર સિંહ જોવાથી જ સંતુષ્ટ થાવું એવું ન રાખશો, પણ તમને એટલી બધી કુદરતી સંપત્તિ અમે ગીરમાં તમને બતાવશું, આવનાર કસ્ટમરોને બતાવશું કે એટલી બધી ગીરની અંદર ઔષધિઓ છે, કુદરતી પક્ષીઓ, મહેમાન પક્ષીઓ બહુ આવી રહ્યા છે. તો સર કોઈ દિવસ ક્યારેય કોઈને સંતોષ થાય જ નહીં એવું હોય કે બેઠેલો સિંહ જોવો તમે તો એમ થાય કે ઉભો થઈને હાલતો હોય તો જોઈ, ઉભો થઈને હાલતો હોય તો એમ થાય કે મારણ કરતો હોવો જોઈ. આવા બધા કસ્ટમરો અમને રિવ્યુ આપતા હોય છે અને સિંહો જોવાના તો અનેક પ્રકાર છે સાહેબ, કે એમાં તમને સંતોષ મળી જ ન શકે અને સિંહ જોવો એક ઉત્તમ લાવો જ છે. માયસેલ્ફ મહેન્દ્રસિંહ સોલંકી, ગીર પ્રાઇડ રિઝોર્ટ હું ઓર્ગેનાઇઝ મેનેજ કરું છું, ઓનર છું. ચોમાસું આવે છે એની ઘણા બધાને એટલી બધી ઉત્સુકતા નથી રહેતી, પણ મને બહુ ઉત્સુકતા છે, કારણ કે અમે અહીંયા માત્ર રૂમ નથી વેચતા, અમે એક્સપિરિયન્સ વેચીએ છીએ, એડવેન્ચર્સ વેચીએ છીએ, અને માત્ર સિંહ સિવાય પણ સાસણમાં ઘણી બધી બાબતો છે જે ખરેખર જોવા જેવી હોય છે, અને ચોમાસા સિવાય તો આ વસ્તુ બધી વસ્તુ શક્ય જ નથી એવું છે. એટલે ચોમાસાની અંદર આમ જોવા જઈએ તો આપણે ગીરની અંદર સિંહ સિવાય 38 જાતના બીજા મેમલ્સ છે, જે કાર્નિવરસ છે, હર્બી વરસ છે, એ સિવાય અહીંયા માઇગ્રેટરી બર્ડ્સ પુષ્કળ હોય છે, 300 વિશેષ જાતના બર્ડ્સ અહીંયા લોકલ હોય છે, માઇગ્રેટરી બર્ડ્સ આવે છે, 1000 વધારે ક્રોકોડાઇલ્સ હોય છે, 2000 વધારે ઇન્સેક્ટ્સની પ્રજાતિ હોય છે. એટલે આ બધું જે પ્રોપોગેશન કરવું હોય એ ખરેખર આ ચોમાસામાં જ શક્ય છે. 1412 સ્ક્વેર કિલોમીટરનું ગીર છે, એની અંદર આ અભયારણ્યમાં એટલી બધી અમૂલ્ય વસ્તુઓ છે જેને ખરેખર આપણી પાસે સમય નથી, એમ કાં તો એને આપણે પ્રમોટ નથી કરતા. તો ગીરમાં સિંહની સાથે સાથે એ આપણે એવું ચોક્કસ કરી શકાય કે અલગ અલગ કેમ્પ્સ કરી શકાય, અલગ અલગ પ્રોત્સાહિત બાળકોને અનુભવ થાય એ પ્રકારના એક્ટિવિટીઝના નાના નાના કેમ્પ કરીએ, જેની અંદર બાળકો ફોટોગ્રાફી પ્રત્યે થોડીક આકર્ષિત થાય, બર્ડ્સની વિશે થોડીક જાણકારી લેતી થાય, બીજી ત્રીજી પ્રજાતિઓ વિશે થોડું જાણે. અને આ ગીર એટલે અભયારણ્ય અમૂલ્ય ખજાનો છે આયુર્વેદિક ઔષધિઓનો, જેના ઉપર અત્યાર સુધી ભાગ્યે જ કોઈ કંઈક કોઈ બાબતની હાઇલાઇટ થઈ છે. અને એઓને આ માલ ક્યાંથી મેળવે જે બાબતે પૂછતા, તેઓએ આ
પીએમનો જથ્થો કોરણિયા ગામના વિશાલ રાજેશભાઈ દેલવાડિયા નામના ઈસમ પાસેથી ખરીદેલ હોવાનું જણાવેલ છે, અને જે એની હકીકતના આધારે હું અહીંયા વિશાલભાઈના ઘરે રેડ કરતા આ વિશાલભાઈ પોલીસને જોઈને નાસી ગયા, પરંતુ એના ઘરની બાજુમાં આવેલ ઢોરના ઢાળિયામાંથી જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની ટોટલ 52 બોટલો મળી આવેલ છે, અને જેના વિરુદ્ધ અત્યારે ગુનો દાખલ કરેલ છે. કેટલા ટોટલ મુદ્દામાલ કેટલો છે? અને જે બંને થઈને મુદ્દામાલ હશે 1,200 જેવી કિંમતનો હાલમાં અમે કબજો કરેલ છે. અને આ બાબતમાં કઈ રિમાન્ડની માંગણી કરી છે? રિમાન્ડની માંગણી અમે કરશું આ બાબતે, કારણ કે આરોપી નાસી ગયેલ છે અને હાલના પકડાયેલ આરોપી છે એ પણ કેટલું સત્ય બોલે છે એ અત્યારે કહી શકાય નહીં, જેથી આ નેટવર્ક કેટલા ટાઈમથી હાલે છે વધુ દરનું જથ્થો. માધવપુરમાં આવેલી છે એનડીઆર હાઈસ્કૂલમાં પ્રથમ વખત શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. પોરબંદર તાલુકાના માધવપુર ભેળ ખાતે આવેલી શેઠ એનડીઆર હાઈસ્કૂલમાં આ વર્ષે પ્રથમ વખત શાળા પ્રવેશ ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધોરણ 9 વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જરૂરી સાધનોની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ શેઠ એનડીઆર હાઈસ્કૂલના ઊંચા ક્રમે પરીક્ષામાં પાસ થયેલા છાત્ર છાત્રાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત માધવપુર શેઠ એનડીઆર હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા છાત્ર છાત્રાઓને સરસ્વતી સાધના યોજના મારફતે 113 જેટલી સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ વખત યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને કન્યા કેળવણીનું પ્રવચન આપીને લોકોને કન્યા કેળવણી વિશેની સમજ આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ જેડી વાળાના માર્ગદર્શન હેઠળ હાઈસ્કૂલના શિક્ષકોએ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભારે જહેમત ઉઠાવી હતી. એવા શાંતિલાલ મેવાડા સાથે એબીજી ન્યૂઝ માધવપુર. સુરતમાં ફરી એક વખત જોવા મળ્યો હિટ એન્ડ રનનો કિસ્સો, જેમાં એક પિકઅપ વાનના ચાલકે નશાની હાલતમાં દૂધ બળીને 6 કામદારોને લીધા હડફેટે. સુરતમાં ડિંડોલી રોડ પર રાત્રિ સફાઈ કરતા કામદારો એક્સિડન્ટનો ભોગ બન્યા હતા. સફાઈ કામદારો રોડ પર ટેમ્પો આડો રાખી સફાઈ કરતા હતા. તે દરમિયાન રવિન્દ્ર પાટીલ નામના ઈસમે દારૂના નશામાં ટેમ્પોને અડફેટે લેતા સફાઈ કરતા 6 કામદારો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 4 સિવિલ હોસ્પિટલમાં, જ્યારે સામાન્ય ઈજા પામેલા 2 કામદારોને સ્મિમેરમાં ખસેડવામાં આવ્યા હતા. સુરતના રસ્તાઓને રાત્રિ દરમિયાન સફાઈ કરવામાં આવે છે, જેના માટે કામદારો સેફટી જેકેટ પહેરીને ડિંડોળી બસ સ્ટોપ, માતૃભૂમિ સ્કૂલ, ખરવાસા રોડ પર ટેમ્પો આડો રાખીને સફાઈ કરતા હતા. આ દરમિયાન દારૂના નશામાં બેફામ રીતે પિકઅપ વાન GJ21T2820 ચલાવી આવતા રવિન્દ્ર પાટીલે ટેમ્પોને અડફેટે લીધો હતો, જેથી ઢસડાયેલો ટેમ્પા નીચે સફાઈ કરતા 6 કામદારો દબાઈ ગયા હતા, જેને તે હાલતમાં છોડીને પિકઅપ વાનનો ચાલક નાસી છૂટ્યો હતો, જેને સવારે પોલીસે પકડી પાડ્યો હતો. ટેમ્પોની નીચે ટકરાયેલા 4 વ્યક્તિઓમાં એક નાનું બાળક પણ હતું. ઈજાગ્રસ્ત સફાઈ કામદારોમાં સંજોગ પ્રભાકર મોહિતે 1 રહેલ ડિંડોળી જીતેશ પાલ તથા ગોપાલ દેવલમ સોદાગણ ઉમર વર્ષ 21 નવાગામ ખરવાસા રોડ અને પ્રવીણ મધુ આહિર ઉમર વર્ષ 32 રહે ખરવાસા રોડના ઈસમોને માથા, છાતી અને બંને પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તથા માયા પ્રવીણી અને તેના છોકરાને પણ ઈજા પહોંચી હતી. ગંભીર ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ અને સામાન્ય ઈજાગ્રસ્તોને સ્મિમેરમાં સારવાર આપવામાં આવી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 મહિનાથી સિટી સ્કેન મશીન ખરાબ થયું છે, જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સફાઈ કામદારોની સારવારમાં સિટી સ્કેન ન થતા તબીબોને પણ સારવાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો દર્દીઓને પણ અટકાઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, એબીજી ન્યૂઝ સુરત. વીરપુર હાઈવે ઉપર ટ્રક બેકાબુ બનતા રેલિંગ કૂદીને બ્રિજ ઉપરથી નીચે ખાબક્યો. વીરપુર હાઈવે ઉપર ટ્રક બેકાબુ બન્યો હતો. વિશેષ વિગત અનુસાર વીરપુર હાઈવે ઉપર ટ્રક બેકાબુ બનતા બ્રિજ ઉપરથી નીચે ખાબક્યો હતો. વીરપુર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર પુરપાટ મેગે જતા ખાલી ટ્રક બેકાબુ બનતા રવિ હોટલની બાજુમાં આવેલા બ્રિજની રેલિંગ કૂદીને નીચે ખાબક્યો હતો. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ છે કે નહીં તે હજુ જાણવા મળેલ નથી. આ અકસ્માત જોઈ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. અહેવાલ ભાગ્યેશ ડોગરિયા સાથે એબીજી ન્યૂઝ વીરપુર. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં છોકરીઓની મોબાઈલ કીટ લેવા બાબતે એક જ કોમના 2 જૂથ વચ્ચે થઈ અથડામણ.
અરવલ્લી જિલ્લાના મોડાસાના સુકા બજાર વિસ્તારમાં બિસ્મિલ્લા બેકારી પાસે આવેલ મસ્જિદમાં રમજાન નિમિત્તે નમાઝ પઢવા આવેલ અમુક અસામાજિક તત્વોએ મસ્જિદની બાજુમાં આવેલ મકાનમાં ઉભેલી સ્ત્રીઓની મોબાઈલ ક્લિક લેતા મામલો ઉગ્ર બન્યો હતો અને મામલો છેક મારામારી સુધી પહોંચી ગયો હતો, જેમાં પથ્થરમારો અને હથિયારો વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 5 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ થતા મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અરવલ્લી જિલ્લા ટાઉન પોલીસ તાબડતોબ સ્ટાફ જોડે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો, પરંતુ હજુ પોલીસને આ સ્થિતિ ભરેલા દાવાનળ જેવી લાગતા વધુ પોલીસ બોલાવી આ જગ્યાએ સમગ્ર કોર્ડન કરી ખડકી દેવામાં આવી હતી. એવા અલ્પેશ રાઠોડ સાથે બીજી ન્યૂઝ અરવલ્લી. મોહમ્મદ સફી છે કે આમ રહેવા સુકા બજાર બિસ્મિલ્લા બેકરી હમ ઉપે ખડે થે લડકિયા ઓર સબકી વિડિયો ક્લિપ ઉતાર રહા થા તમને બોલા ક્યું ઉતાર રહા તો ઇને બોલા કો મેં કોન ઉતરે કો પતા આયેગા યું બોલ કે ફિર હમને ક્યા ક્યું ઉતાર રહા હૈ વિડિયો યું કરકે હમારે ઘર વાલે આયા ઓર બોલા ક્યું ઉતાર થા તો 25-30 જણે મસ્જિદ મેં થી નિકલે ઓર હમારે ઉપર પથ્થર મારા ઓર લાઠ સબ હથિયાર કાઢ કે સબ ઇન્સાન કો ઘર વાલું કો બચ્ચું સબકો મારા ઓર ઘર મેં તોડફોડ કરી और आके हम रोज दादागिरी करते और बच्चे को भी खेलने नहीं देते और सब यू करते ने भी यू कहते कि हमारी ये मस्जिद नहीं है मदरसा भी नहीं है बस पुलिस को कुछ नहीं पुलिस को किसने बुलाया पुलिस को हमने बुलाया નાયાગઢ તાલુકાના રોણકી ગામે પ્રાથમિક શાળાનો શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો. નાયાગઢ તાલુકાના રોણકી ગામે રોણકી પ્રાથમિક શાળાનો શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં માણાવદરના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, ચીફ ઓફિસર કોડિયાતલ, માણાવદર તાલુકા પંચાયતના પ્રમુખ હાર્દિક સવચાણી, જીવાભાઈ મારડિયા રોણકી, રોણકીના યુવા અને ઉત્સાહી સરપંચ જગદીશભાઈ જડુ, ટીપીઓ ફળદુ સાહેબ વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સૌપ્રથમ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નાના બાળકો દ્વારા સ્વાગત ગીત ગાવામાં આવ્યું હતું. આંગણવાડીના બાળકોને દાદાશ્રીઓ દ્વારા રમકડાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તથા શિષ્યવૃત્તિનું વિતરણ કરવામાં આવેલ હતું. કાર્યક્રમના અંતે રોણકી પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગના 17.75 લાખના ખર્ચે 3 ઓરડાઓ મંજૂર થયેલ, જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના હસ્તે શાસ્ત્રવિધિ મુજબ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા રોણકીના સરપંચ તથા ગામના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. એવા ભીમભાઈ ગરજે સાથે બીજી ન્યૂઝ માણાવદર. મારું નામ જગદીશભાઈ જલુ, રોણકીના સરપંચ. આજરોજ રોણકી ગામે શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજેલો અને સાથે સાથે નવનિર્માણ પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત જવાહરભાઈ ચાવડા એ હસ્તક કરેલ હતું, જેની કિંમત 17,75,000 રૂપિયા છે અને 3 ઓરડા છે. આ કાર્યક્રમમાં ટીપીઓ ફળદુ સાહેબ તથા આગેવાનો હાજર રહેલા હતા. આજરોજ અમારા ગામ રોણકીમાં શાળા પ્રવેશ મહોત્સવ તથા નવનિર્માણ પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત શ્રી જવાહરભાઈ ચાવડા તથા ટીટીઓ અધિકારી ફળદુ સાહેબને હસ્તે કરાયેલ છે તથા શાળામાં પ્રવેશ આપનાર નવા બાળકોને પ્રાથમિક શાળામાં કીટ વિતરણ કરવામાં આવેલ છે અને શાળા નવનિર્માણ શાળાનું અંકે રૂપિયા 17,75,000 રૂપિયાનું ફંડ ફાળવેલ છે. તેનું ઉદ્ઘાટન ગામના સરપંચ જગદીશભાઈ જલુ તથા આગેવાનોની હાજરીમાં કરેલું છે. ધોરાજી શહેરનું પાણી પૂરું પાડતા કોપર ડેમનું પાણી લોકોને આપવાનું તંત્ર દ્વારા બંધ કરાતા એડવોકેટ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. ધોરાજી શહેરને પાણી પૂરું પાડતા કોપર ડેમનું પાણી તંત્ર દ્વારા બંધ કરીને ભાદર બેનું પાણી અપાતા
એડવોકેટો દ્વારા અપાયું ડેપ્યુટી કલેક્ટરને આવેદન. વિશેષ વિગત અનુસાર ધોરાજી શહેરને પાઇપલાઇન દ્વારા પોપર ડેમનું પાણી વિતરણ બંધ કરી પાદર ડેમ બેનું ગંદુ પાણી તંત્ર દ્વારા અપાતા ફરી પોપર ડેમનું પાણી મળે એ હેતુથી ધોરાજી પાર એસોસિએશનના એડવોકેટોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું. ધોરાજી શહેરના 1 લાખ લોકોના આરોગ્યની સાથે ચેડા થાય તેવું ગંદુ અને ગંધાતું ભાદર નદીના 2 નંબરના ડેમમાંથી તંત્ર દ્વારા વિતરણ થતા આ પાણી બંધ કરી અને ફરી પોપર ડેમનું પાણી શહેરને મળે તે હેતુથી આવેદન પત્ર ધોરાજી પાર એસોસિએશનના એડવોકેટો દ્વારા ધોરાજી સ્થિત પ્રાંત ઓફિસે ડેપ્યુટી કલેક્ટરને આપવામાં આવ્યું હતું. વિશેષમાં અગાઉથી જ પોપર ડેમનું પાણી રાષ્ટ્રીય લોકોએ પોતાના વિસ્તારને મળી રહે તેવા મળી ઇરાદા સાથે ધોરાજી શહેરને પોપરનું પાણી બંધ કરેલું જાણવા મળી રહ્યું છે. એવા લેસન દર્શનીય સાથે બીજી ન્યૂઝ ધોરાજી. એડવોકેટ ધોરાજી, કઈ બાબત બાબત પત્ર આપેલું? ધોરાજી શહેરને ધોરાજી નગરપાલિકા દ્વારા પોખર ડેમમાંથી જે પીવાલાયક પાણી આપવામાં આવતું તે પાણી અમુક રાજકીય નેતાઓના રાજકીય રાજરમતને કારણે બંધ કરી દેવામાં આવ્યું છે અને એની વોટ બેંક મજબૂત બનાવવા માટે પોપર ડેમનું પાણી બંધ કરી અને તેની જગ્યાએ જે પીવાલાયક નથી એવું ભાદર 2 ડેમનું પાણી આપવામાં આવવાનું નક્કી થયેલું છે. ભાદર 2નું પાણી કેમિકલયુક્ત છે એવા રિપોર્ટ ભૂતકાળમાં લેબોરેટરીઓના રિપોર્ટ સરકારના રેકર્ડ પર છે, છતાં પણ સરકારશ્રી તરફથી જે તે રાજકીય આગેવાન જે કહેવાતા આગેવાનો છે એમની જે રાજરમત છે એ રાજરમતના પગલા તળે ધોરાજીને ફોફળ ડેમનું પાણી બંધ કરવામાં આવવા બંધ કરી દેવું એવું નક્કી થયેલ છે અને તેની જગ્યાએ ભાદરનું પાણી ચાલુ કરી દેવાનું જે નક્કી થયેલ છે તેના વિરોધમાં ધોરાજી વકીલ મંડળે હાલનો અત્યારે ડેપ્યુટી કલેક્ટર સાહેબ શ્રી રાઠોડ સાહેબને આવેદનપત્ર આપેલ છે અને આ અંગે તાત્કાલિક જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો હાઈકોર્ટમાં પીએએલ સુધીની કાર્યવાહી વકીલ મંડળ કરશે તેવું પણ તે આવેદનપત્રમાં લખેલ છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની ઘટના. ઝાલોદર ગામે ચોરાયા 4x20 પ્રવાહના કાર. યુજીવીસીએલના કર્મચારીએ સર્વે કરી નોંધાઈ પોલીસ ફરિયાદ. સાસણગીર ખાતે પ્રથમ વખત 1 માસ સુધી મોન્સૂન ફેસ્ટિવલ યોજાશે. રાજ્ય સરકાર અને ગુજરાત ટુરિઝમ વિભાગનું સંયુક્ત આયોજન. 12,000 સ્ક્વેર ફૂટના વિશાળ વોટરપ્રૂફ ડોમ બનાવાશે. ધોરાજીના જુનાગઢ રોડ રેલવે ફાટક પાસેથી મોટરસાઇકલ ચાલક અને પાછળ બેઠેલા શખ્સો પાસેથી વિદેશી દારૂ અને બિયરોની બોટલોનો જથ્થો મળી આવ્યો. સમુદ્રમાં લઈ પુનઃબંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આપણે ફરી મળીશું આવતીકાલે આ સમયે આ ચેનલ પર. તો ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં. એબીજી ન્યૂઝ, નમસ્કાર.